नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। विगतवार समाचार जोता पहला जोईए आजना मुख्य समाचार। मुख्यमंत्री ने उपस्थिति में गुजरात ड्रोन महोत्सव की दबदबा भेर उजवणी। कोरोना की सहाय 10 दिवस में चुकवा राज्य सरकार नो आदेश। विश्व ने भारत में कोरोना कवच मळशे, फरी शुरू थशे रसी नी निकास। हवे जोईए समाचार विगतवार। छेल्લા વર્ષોમાં ડ્રોન વિવિધ સરકારી અને વ્યાપારી ક્ષેત્રોમાં જેવા કે સંરક્ષણ અને લશ્કરી સંસ્થા, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, સર્વે ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ફાયર વિભાગ અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે। વડાપ્રધાનના ભારતને 2030 સુધીમાં ડ્રોન મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના વિઝનને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ રાજ્યોમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડ્રોન જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે। આ કાર્યક્રમમાં આપણા દેશની જનતામાં મુખ્યત્વે ડ્રોન આધારિત અંતિમ વપરાશકારો જેમ કે ખેડૂતો, વિદ્યાર્થીઓ, સરકારી તથા પ્રાઇવેટ સંસ્થાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ આપણે ડ્રોન્સની જે વિવિધ કેટેગરીઝ છે, જેમાં નેનોથી શરૂ કરીને લાર્જ ડ્રોન સુધીના જે ડ્રોન્સ આવે છે, તેમાં પોલીસ એજન્સીઝ માટે જે સૌથી મહત્ત્વના છે એવા માઇક્રો અને સ્મોલ ડ્રોન્સ હોય છે, કે જે 25 કિલો સુધીની વેઇટ કેટેગરીના હોય છે। હવે જે બહુવિધ ઉપયોગ જે છે ડ્રોનનો, તેના વિશે વાત કરીશું। મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવતી હોય છે ત્યારે સુરક્ષા એજન્સીઝ ડ્રોન્સનો ઉપયોગ કરીને જે શંકાસ્પદ વ્યક્તિઓ છે, શંકાસ્પદ પ્રવૃત્તિ છે, તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં ફીડબેક દ્વારા મેળવી શકે છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે થઈને યોગ્ય પગલાં લઈ શકાય છે। તે ઉપરાંત એન્શ્યોરિંગ જ્યુડિશિયસ યુઝ ઓફ ફોર્સ, વિચ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ, કે તેનાથી પોલીસનો વધુ પડતો બળપ્રયોગ પણ અટકાવી શકાય છે। કોઈપણ ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન છે ત્યાં જે ક્રાઇમ સીનનું 3D મેપિંગ કરીને એવિડન્સ કલેક્શનની કામગીરી ડ્રોન્સના ઉપયોગ દ્વારા થઈ શકે છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ, ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમ જો ઇન્ટિગ્રેટ કરવામાં આવે તો પિનપોઇન્ટ લોકેશન દ્વારા જે શંકાસ્પદ વ્યક્તિઓ હોય છે, સસ્પેક્ટ્સ હોય છે, તેને સુધી પહોંચવામાં પણ પોલીસને ખાસી સહુલિયત મળી રહે છે। તે ઉપરાંત એરિયલ સર્વેલન્સ દ્વારા જે ક્રાઇમ એરિયાનું ટેમ્પોરલ અને સ્પેશિયલ મેપિંગ, એટલે કે કયા વિસ્તારની અંદર કઈ પ્રકારનો ક્રાઇમ કયા સમયે વધુ થાય છે, તેના એનાલિસિસ દ્વારા ક્રાઇમ પ્રિવેન્શન ઉપર પણ આપણે કામગીરી કરી શકીએ છીએ। હોસ્ટેજ સિચ્યુએશન હોય, અર્બન ઓપરેશન્સ 26/11, આજે 26/11 છે, ટેરરિસ્ટ એટેક્સ હોય ત્યારે વિડીયો ફૂટેજ, થર્મલ ઇમેજિનિંગ જેવા વિવિધ ટેકનોલોજી દ્વારા ઇન્ટેલિજન્સ કલેક્શન કરીને આનો આપણે ખૂબ સારી રીતે અર્બન ઓપરેશન્સ પ્લાન કરી શકીએ છીએ। ટ્રાફિક મેનેજમેન્ટની અંદર જે રશ અવર દરમિયાન કયા વિસ્તારમાંથી વધારે ટ્રાફિક મેનેજમેન્ટ રશ વધારે છે, તેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક મેનેજમેન્ટ, તે ઉપરાંત કોસ્ટલ એરિયા સર્વેલન્સની અંદર ઇલીગલ ડ્રગ સ્મગલિંગ રોકી શકાય છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મિટિગેશન માટેની કામગીરી પણ ખૂબ સારી રીતે ડ્રોનના ઉપયોગ દ્વારા થઈ શકે છે। આમ ડ્રોનનો ઉપયોગ બહુવિધ રીતે શક્ય છે। કેરળની અંદર ઓલરેડી ડ્રોન ટેકનોલોજી માટે થઈને કેરળની અંદર એક લેબની સ્થાપના પણ આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર કરવામાં આવેલ છે। આમ સંપૂર્ણ દેશની અંદર ડ્રોન ટેકનોલોજી ખૂબ સારી રીતે ઉપયોગમાં થઈ રહી છે, આ જ આપણું ભવિષ્ય છે। માનનીય મુખ્યમંત્રી સર તથા અત્રે ઉપસ્થિત સર્વે મંચસ મહાનુભાવો તથા મહેમાનો, આપ સૌ લોકોએ જે મને તક આપી તેના માટે ખૂબ ખૂબ આભાર સર। આપ અત્રે ડ્રોન મહોત્સવમાં અત્રે પધાર્યા તેના માટે થઈને આપનો પણ ખૂબ ખૂબ આભાર। જય ભારત, જય હિન્દ। ગુજરાત સરકારે કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની રકમની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી। આ અંતર્ગત મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટર સહિત તમામ સરકારી વિભાગોને આ આદેશ કરવામાં આવ્યો હતો તથા સહાયની રકમ SDRF માંથી ચૂકવવામાં આવશે, સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું। આ ફોર્મમાં માંગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની રકમ ચૂકવણી કરવા જણાવાયું હતું। ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા પ્રથમ દિવસે 144 લોકોના ખાતામાં કોરોનાની સહાય રકમ જમા કરી દેવામાં આવી છે। જે લોકોને માત્ર 24 કલાકમાં સહાય મળી તે લોકોએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ અમારા સંવાદદાતા ઋષિ દવી સાથે ખાસ વાતચીત કરી હતી। કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ખાતામાં આજથી પૈસા જમા કરવાની શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટ ગુજરાતમાં પહેલું શહેર એવું બન્યું છે જ્યાં વહેલી સવારથી જ લોકોના ખાતામાં 50-50 હજાર રૂપિયા જમા થઈ ચૂક્યા છે। આપણી સાથે અરુણ મહેશ બાબુ સર, રાજકોટ જિલ્લા કલેક્ટર જોડાયા છે। સર, લોકોના ખાતામાં સવારથી જ પૈસા જમા થવા લાગ્યા, લોકોની પણ એક લાગણી હતી
અને તમારો રૂબરૂ મળીને આભાર માન્યો. શું મેસેજ આપશો રાજકોટની જનતાને, રાજકોટ જિલ્લાની જનતાને? સૌપ્રથમ આભાર આપની. રાજકોટ જિલ્લા આજ કામગીરી અત્યારે લગભગ 3 દિવસથી આપણે કરી જ રહ્યા છે. ફોર્મ સ્વીકારવાનું કામ આપણે ડિઝાસ્ટર બ્રાન્ચે પરમ દિવસથી ચાલુ કર્યું છે. રાજ્ય સરકારનું જે જીઆર હતી, 2011નું જે જીઆર હતી, આજ પ્રમાણે અત્યારે કામગીરી ચાલી જ રહ્યા છે. આપણને રાજ્ય સરકારની સૂચના મળી છે કે જે લોકોનું કોરોના મૃત્યુ પામેલા છે તેમની અરજદારનું જન્મીન લોકોની અરજી લઈને તરત જ એની ચૂકવણી પણ કરવાનો આદેશ હતી. આજ પ્રમાણે ગઈકાલે જ આપણા પ્રક્રિયા ચૂકવણીનું પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યું અને મોડું રાત સુધી આપણી ટીમ બેસીને આ કામગીરી કરી છે. એટલે આજે સવારે 144 લોકોની ખાતામાં 50,000 રૂપિયા દીઠ જમા પણ થઈ ગયું છે અને આપણને લાભાર્થીઓ આભારવા માનવા માટે પણ આપણે અહીંયા આવ્યા હતા અને એનું કામ કહેતા હતા કે ભલે એમની ફેમિલીમાં એક નુકસાન તો થયેલી છે પણ જે તંત્ર પણ એમને મદદ કરી રહ્યા છે એ બહુ ફાસ્ટ કામ થયેલું. એટલે આપણા ફરજ છે પબ્લિકનું ફટાફટ કામ થઈ જાય અને આજના દિવસમાં પણ આપણે સેમ 150+ આપણે કરીશું અને આવનારા દિવસોમાં જેટલું રાજ્ય સરકાર ગ્રાન્ટ આપી છે તમામ આપણે ચૂકવણી કરવાનો પ્રયત્ન કરીશું. સર, હજુ પણ ઘણા લોકો ફોર્મથી વંચિત છે. રાજકોટ કલેક્ટર હસ્તક કઈ કઈ જગ્યાએ તેઓ ફોર્મ મેળવી શકશે? રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં આપણે એક અલગ પહેલ પણ કર્યું. ફોર્મ સ્વીકારવાનું પહેલાં ડિઝાસ્ટર બ્રાન્ચ કરતી હતી. ગઈકાલે આપણે નિર્ણય લીધો કે લોકોને છેક છેવાડાના માણસને જિલ્લા સુધી ના આવવું પડે એટલા માટે ફક્ત ફોર્મ વિતરણ અને ફોર્મ રિસીવ કરવા માટે મામલતદારને પણ આપણે પાવર અધિકૃત કર્યા. એટલે દરેક મામલતદાર, દરેક તાલુકા હેડક્વાર્ટર્સમાં મામલતદાર પાસે પણ લોકો અરજી કરી શકે છે. પછી મામલતદાર એનું ભેગા કરીને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સમાં મોકલી આપશે. અહીંયા નાનું સ્ક્રુટિની જે આદેશ છે એ પણ કરીને એની ચૂકવણી કરવામાં આવશે. એટલે ફોર્મ ભરવા માટે અને ફોર્મ લેવા માટે ત્યાં તાલુકા કક્ષામાં પણ થઈ શકે છે. મામલતદારને પણ ઓર્ડર કરેલા છે એટલે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ રિસેપ્શન ફાસ્ટ થાય એટલે ચૂકવણી પણ કામગીરી ફાસ્ટ થઈ શકે છે. તમામ લોકોને કે જે લોકો સહાય મેળવવા માટે યોગ્ય છે તે તમામ લોકોના એકાઉન્ટમાં પૈસા મળવાની શરૂઆત રાજકોટમાં થઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં પહેલું એવું શહેર બન્યું છે જેમાં આજ સવારથી જ જે લોકો સહાયને લાયક છે, એટલે કે જે લોકોના સ્વજનો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેને તમામના એકાઉન્ટમાં 50,000 જમા થઈ ચૂક્યા છે. 144 બપોર સુધી છે કે જે આંકડો, જે લોકોના એકાઉન્ટમાં પૈસા 50,000 જમા થઈ ચૂક્યા છે. 150+ આજનો ટાર્ગેટ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેરની જનતા અને જિલ્લાની જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે નજીકની મામલતદાર ઓફિસેથી ફોર્મ મળશે તો આપ ફોર્મ જરૂરથી મેળવી લેશો અને સહાયથી વંચિત ન રહેશો. કોરોના મહામારી દરમિયાન જે લોકોનું દુઃખદ અવસાન થયું છે તેમના સ્વજનો આપણી સાથે છે. આજથી 50,000ની સહાય મળવાની શરૂ કરી અને 24 કલાકમાં જેમના એકાઉન્ટમાં પૈસા જમા થયા. કાકા, કોરોના મહામારી દરમિયાન આપના કયા સ્વજન એક્સપાયર થયા? મારા પત્ની ભાવનાબેન આર્યનું અવસાન થયું હતું કોરોનામાં. કાકા, જે સરકારે સહાય આપી તે કઈ રીતે તમે મેળવી છે? અમને અહીંથી કાલ ફોન આવ્યો હતો કે તમે આ એક ફોર્મ ભરી દો એટલે તમારા ખાતામાં 50,000 રૂપિયા જમા થઈ જશે. એટલે અમને આશ્ચર્ય થયું કે 24 કલાક પૂરી થઈ નહીં અમારા ખાતામાં 50,000 રૂપિયા જમા થયા. પછી અમે જાણ્યું તો અમે એવું જાણ્યું કે કલેક્ટર સાહેબ સહિતના રાતના 1 વાગ્યા સુધી આ મહેનત કરી અને અમારા બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા છે. કલેક્ટર ઓફિસ, કલેક્ટર સાહેબ પોતે અને એના બધા નીચેના સ્ટાફ બધા ધન્યવાદને પાત્ર છે. ચોક્કસથી બેન, આપના ક્યાં સજન એક્સપાયર થયા હતા અને સહાય તરત જ મળી ગઈ આપને? મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે અને અમને કાલે જ ફોન આવ્યો અને 24 કલાકની અંદર અમને પૈસા જમા થઈ ગયા છે અને કોઈ પણ જાતની હેરાન ગતિ નથી થઈ. જે કીધું એ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ લઈ આવ્યા અને અમારું કામ 1.5 કલાકમાં પતી ગયું હતું. ચોક્કસથી આપના સ્વજન પણ એક્સપાયર થયા ત્યારે અત્યારે ઘણા લોકોને એક ગેરમાન્યતાઓ પણ છે પરંતુ પૈસા જમા આપના પણ ખાતામાં થઈ ગયા છે. શું મેસેજ આપશો અન્ય લોકોને? બસ જે લોકો ગેરમાર્ગે દોરે છે એનું કોઈ જાતનું માનવું નહીં અને ટૂંકમાં તંત્ર સારી રીતે કામ કરે છે તો તંત્રને સારી રીતે સપોર્ટ કરી અને ટૂંકમાં તંત્ર સારું કામ કરી રાખે એના માટે જ આપણે બધાને સપોર્ટ કરવાનો છે. બસ આપણે લોકોએ ચોક્કસથી અત્યાર સુધીમાં જે પ્રકારે 144 લોકોના ખાતામાં પૈસા જમા થઈ ચૂક્યા છે ત્યારે અન્ય લોકોને પણ વિનંતી છે કે ખોટી ગેરમાન્યતાઓમાં આવશો નહીં. સરકાર સહાય કરે જ છે અને તમામ લોકોના ખાતામાં, એટલે કે જેમના સ્વજનો કોરોના મહામારી દરમિયાન એક્સપાયર થયા છે તેમના તમામના એકાઉન્ટમાં પૈસા જમા થવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો લોકોને અપીલ છે જો આપ સહાયથી વંચિત હોય તો નજીકની મામલતદાર કચેરીથી ફોર્મ મેળવી અને સહાય મેળવી લેજો. કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે ઋષિ દવે, અપતક ચેનલ, રાજકોટ. વિશ્વના સૌથી મોટા ભારતના રસીકરણ અભિયાનમાં દેશ દરરોજ નવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે.
ત્યારે હવે રસીકરણ ક્ષેત્રે ભારત ફરી વિશ્વને કોરોના કવચ પૂરું પાડવા સજ્જ થયો છે। ત્યારે દેશમાં રસીના ડોઝની જેટલી જરૂરિયાત છે તેના કરતાં વધુ ઉત્પાદન ક્ષમતા અને પુરવઠો એકત્રિત થતા ભારત હવે વિશ્વના દેશોને ફરી રસીની નિકાસ કરશે। આ તકે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત થયેલો બિન ઉપયોગી રસીનો જથ્થો અન્ય દેશોમાં નિકાસ માટે ખુલ્લો મુકાશે, જેના પરિણામે સ્વદેશી રસી કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને રસીઓની વિશ્વભરમાં ફરી બોલબાલા થઈ ઉઠશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ પરીક્ષામાં ટીવાય બીએસએમ 5માં જસાણી કોલેજ રાજકોટ ખાતે ઉત્તમ નામના અંધ દિવ્યાંગ વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોંચ્યો હતો। વિદ્યાર્થીને એક દિવસ પૂર્વે જ સર્જરી થઈ હતી, ત્યારે પથારીમાં આરામ કરવાને બદલે તે પરીક્ષા આપવા આવ્યો હતો। તેની હિંમત અને મનોબળને વંદન કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી જસાણી કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તમનું સારો ઢાળી સન્માન કરાયું હતું। આ સાથે ઉત્તમ મારુના દાદાનું પણ સારો ઢાળીને સન્માન કરાયું હતું। તૈયારીમાં એવું છે કે આ બધી ઈશ્વરની પ્રેરણા હોય, બાકી કારણ કે જન્મ ત્યારે એને હોઠ નાક તાળું કશું હતું જ નહીં, અસંખ્ય ડૉક્ટરે કહી દીધેલું કે આને ઇન્જેક્શન મારીને શાંત કરી દો, કે તમે દુઃખી થશો ને એ દુઃખી થશે। અમુક ડૉક્ટરે એમ કીધું અમારી પાસે આવતા નહીં, અમે કાંઈ છે નહીં, અમે શું કરીએ। ત્યાર પછી અમે ઘરના બધાએ બેસીને નક્કી કર્યું કે ભાઈ આ બાળક ભગવાનને જન્મ આપ્યો છે તો કે કારણસર હોય કાંઈક, કારણ કે આવડા મોટા બ્રહ્માંડમાં એને આપણી ઘરે શું કામ મોકલો, બીજે શા માટે ન મોકલો। પછી અમે બધાએ નક્કી કર્યું કે એ જે સ્થિતિમાં છે ને ત્યાંથી આપણે એને શરૂ કરવો જ। એટલે પછી આમાં થાય ક્યારે કે એક તો એને તમે સ્વીકારો, કોઈ પણ બાળક છે ને એને પહેલાં સ્વીકારવું જોઈએ। જો તમે સ્વીકારો ને તો એમાં તમને કંઈક ઉણપ ન દેખાય, પણ તમે સ્વીકારો નહીં ને તો બધી ઉણપ દેખાય, સ્વીકારો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અત્યારે બીએસએમ 5ની પરીક્ષાઓ ચાલી રહી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ અને આપણી છાતી ગજગજ ખુલે એવો એક વિદ્યાર્થી ઉત્તમ મારુ એ સેમ 5ની પરીક્ષા આપી રહ્યો છે। પોતાની તબિયત બહુ જ ખરાબ હતી, ઓપરેશન આવેલું અને સાથે સાથે કુદરતી એને કેટલી બધી તકલીફો, ક્લેફ્ટ પેલેટ તો છે જ, એની પોતે પ્રજ્ઞાચક્ષુ છે, આવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં પોતે ખૂબ વિદવત્તા હાસિલ કરી છે અને તમામ સેમેસ્ટરમાં એણે ડિસ્ટિંક્શન માર્ક અત્યાર સુધીમાં મેળવ્યા છે। સાથે સાથે ગીતાના 700 શ્લોક, કેટલાય ઉપનિષદો, આ બધી જ વસ્તુ એને કંઠસ્થ છે। પતંજલિ યોગ અને સંગીતમાં, ગાયન વાદનમાં વિશારદ છે। એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ એક આદર્શ વિદ્યાર્થી કેવો હોય, આપણે ત્યાં શાસ્ત્રોમાં અષ્ટાવક્રની એક કથા આવે છે કે જેના આઠે અંગો એ વાંકા હોવા છતાં એની વિદવત્તા એ આપણે ત્યાં બહુ જ પ્રચલિત છે। આવો જ અમારું એક રતન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એ આજે અહીંયા જસાણી કોલેજ ખાતે પરીક્ષા આપી રહ્યા છે ભાઈ શ્રી ઉત્તમભાઈ મારુ, અને અમારું જે કાંઈ કોલેજનો સ્ટાફ છે એ સારી રીતે એની સાર સંભાળ લઈ રહ્યો છે, એની વ્યવસ્થા કરી રહ્યો છે। સિલ્વસ ખાતે પંચાયત માર્કેટને ચીફ ઓફિસર દ્વારા દુકાનદારોને 15 દિવસમાં દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, જે બાબતે બધા દુકાનદારોએ ચીફ ઓફિસર મોહિત મિશ્રાને મળ્યા હતા, જેમાં દુકાનદારોએ દુકાન ખાલી કરવા 6 મહિનાના સમયની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સીઓએ જણાવ્યું હતું કે બધી તૈયારી થઈ ગઈ છે, માર્કેટ તોડીને 2 માળનું નવું માર્કેટ બનાવવા જઈ રહ્યા છે, એમાં બધાનો સહકાર જોઈએ, 18 મહિનામાં નવું માર્કેટની બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જશે, તેમજ જે દુકાનદારો સમયસર ભાડું આપતા આવ્યા છે તેમણે જ શોપ એલોટ કરવામાં આવશે। માર્કેટને તોડતા પહેલા બધા દુકાનદારોને ગાયત્રી મંદિર પાસે ગ્રાઉન્ડમાં દુકાનો ખોલવા જગ્યા આપવામાં આવશે, જો બીજી જગ્યા મળે તો દુકાનદારોને ત્યાં સ્થળાંતરિત કરવાની કોશિશ કરાશે। उन्होंने कहा जिसका दुकान जहां है वहीं मिलेगा और समय नहीं मिलेगा क्योंकि आगे बारिश है, और तीसरी बात बोला कि जगह अभी तो नहीं बिलाल सेटिंग हो पा रही है, लेकिन सेटिंग होगी तो मैं जिसको जगह मिल जाएगी तो मैं बैठाऊंगा। जो क्या मांगे आप, आपने क्या मांग किए थे? हमने मांग किया था थोड़ा समय दो, तो बोले समय तो नहीं मिल पाएगा, और दूसरी बात यह है कि जिसका दुकान जहाँ वहाँ मिलेगा, भाड़ा और बेसा बेरा GST कम्प्लीट रहेगा उसको, जहाँ दुकान है वहाँ मिलेगा, और तीसरी बात ये बोले कि जगह नहीं है, फिर भी जगह के लिए मैं कोशिश करूँगा और जगह जैसे मिलेगी तो मैं बैठाने की कोशिश करूँगा। कितने दिन में बन के तैयार हो गए? 18 महीने बोले हैं। कितना मंजिला है? 3 मंजिला। 3 मंजिला है। आपका नाम? धर्मराज सिंह। आप कई साल से वहाँ दुकान लगा रहे हैं? हम तो जब मार्केट ही हमने तैयार किया, अच्छा। वहाँ तो कंतान और बम्बू था, अच्छा। वहाँ पर कुछ भी नहीं था, मार्केट हमने तैयार किया, ग्राहक हमने बनाया, मार्केट हमने बसाया।
संविधान गौरव यात्रा राजकोट में मंत्री अरविंद रेयाणी द्वारा प्रारंभ करवामां आव्यो हतो। तेमज नेताओं कार्यकर्ताओं जिला पंचायत चौक में आवेल डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने पुष्पांजलि अर्पण कर जणाव्युं हतुं के भारत संविधान श्रेष्ठ संविधान है। आ कार्यक्रम उद्देश्य लोकजागृति माटे डॉक्टर बाबा साहेब आंबेडकर विचारों लोग सुधी पहुंचाड़वानो हतो। खास कर समग्र देश जयरे आज 26 नवेम्बर एट्ले कि संविधान दिवस आ देश वड़ाप्रधान आदरणीय श्री नरेन्द्र मोदी साहेबे आश्रे 10 वर्ष पहला महाराष्ट्र एट्ले कि बॉम्बे थी संविधान दिवस की शुरुआत करी थी। आज समग्र देश अंदर संविधान गौरव यात्रा मध्यम थी विस्तार की अंदर एक यात्रा फरवा है। आजना दिवस यादगी रूपे संविधान दिवस जयरे लखाणत तरह समग्र देशवासी ने जागृत करवामां आवे छे। खास करीने बात करूँ तो आदरणीय श्री नरेन्द्र मोदी साहेब ज्यारथी देशना वडाप्रधान बन्या त्यारथी लई अने आज सुधी नाना लोको गरीब लोको खेडूत लोको आ बधा माटे प्रयास करी अने चालू प्रवाहनी अंदर जोड़वानो जे प्रयत्न करी रह्या छे, साथे साथे आ देशनो विकास वधारे में वधारे थाय बधा लोकोने काममां आवे ए प्रमाणेनुं आयोजन करवामां आवे छे। त्यारे आजे तमे जोई शको छो संविधान दिवस नी यात्राना माध्यम थी राजकोट माथी पण मोटी संख्या में कार्यकर्ताओ जोड़ाना छे। आखा देश नी अंदर 26 नवेम्बर एटले संविधान गौरव यात्रा भारतीय जनता पार्टी ना माध्यम थी त्यारे आ देशना वडाप्रधान आदरणीय श्री नरेन्द्र मोदी साहेबे आश्रे 10 वर्ष पहला महाराष्ट्र एटले के बॉम्बे खाते थी आ संविधान दिवस नी शुरुआत करी थी। अने दर वर्षे आ प्रकारनी दरेक सीटीनी अंदर तालुका लेवले संविधान यात्रा संविधान गौरव यात्रानुं आयोजन करवामां आवे छे। लोकोनी अंदर पण एक जागृति आवे एना माटेना प्रयासो करवामां आवे छे। खास करीने वात करूँ ज्यारे आ देशना आदरणीय डॉक्टर बाबा साहेब आंबेडकर अने एनी साथे केटला लोकोए मळी अने आ संविधान लख्युं छे त्यारे भारतनुं संविधान विश्व में श्रेष्ठ संविधान है भारत माटे। अने वात करूँ अपना देश की तो नरेन्द्र मोदी साहेबे आ संविधान ने ध्यान में लई अने नाना अने गरीब लोको माटे खेडूतो माटे संविधान ने ध्यान में लई अने लोको चालू प्रवाहनी अंदर जोड़ाय एना माटेना खूब मोटा प्रमाण में भारतीय जनता पार्टी की सरकार द्वारा अने नरेन्द्र मोदी साहेब द्वारा प्रयासों करवामां आवी रह्या छे। आनी पहला एटले के कांग्रेस सरकारे 55 वर्ष सुधी आ देश की अंदर राज कर्युं, परंतु घणी बधी सुविधाओ एवी छे के गामडानी अंदर सुविधाओ आपवामां नहोती आवती, जेम के लाइट छे, पाणी छे, शौचालयनी सुविधाओ छे। आ बधी सुविधाओ आ देशना वडाप्रधान ज्यारे नरेन्द्र मोदी साहेब बन्या त्यारे आने करवामां आवी छे। साथे साथे जे मोदी साहेबनुं एक सपनुं छे, एक सूत्र छे, सौनो साथ सौनो विकास सौनो विश्वास अने देशवासीओनो एटले के सौनो प्रयास आ साथे मळी अने आ देशनो विकास करी आ देशमां जे कंई घटे छे एने पूरतू करवानो प्रयत्न करी ए साथे आजे संविधान दिवस उजववामां आवे छे अने विस्तार अने सिटीनी अंदर आ प्रमाणे एक संविधान गौरव यात्रानुं आयोजन करवामां आवे छे। उमरगाम इंडस्ट्रीज एसोसिएशन UIA नी वार्षिक साधारण सभा प्रमुख भगवानभाई भरवाडना अधिक स्थाने होटल लेन्डमार्क खाते योजवामां आवी हती। वार्षिक साधारण सभा में उपस्थित संस्थाना होदेदारों ने सभ्यों अधिक स्थाने थी शाब्दिक स्वागत करायु हतु। त्यारे सभा दरमियान इंडस्ट्रियल एस्टेट ना हित में करेल कामगिरी विषय विस्तृत माहिती पूरी पाडवामां आवी हती। रजूआतो साथे अन्य केटलीक औद्योगिक नीतिओ अने उद्योगकारोना हित में GIDC निगमना चेरमेन अने MD ने गांधीनगर खाते करेल रजूआतो विषय उपस्थित संस्थाना सभ्योने जाणकारी आपवामां आवी हती। ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને હોકી રાજકોટ દ્વારા જુનિયર હોકી ટુર્નામેન્ટનું આયોજન તારીખ 26-28 નવેમ્બર દરમિયાન મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ જિલ્લાની 10 જેટલી ટીમોએ ભાગ લીધો છે। ત્યારે રાજકોટની અંડર 19 ટીમ ઘણા દિવસોથી ખૂબ જ મહેનત કરી રહી છે અને અંડર 19 બોયઝ જુનિયરમાં વિજેતા થશે તેવો પણ વિશ્વાસ પ્લેયર્સોએ વ્યક્ત કર્યો હતો। ટુર્નામેન્ટમાં પસંદ પામનાર ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ ઓલ ઇન્ડિયા ટુર્નામેન્ટમાં ભાગ લેશે। આ જે ટુર્નામેન્ટ છે આખી રાજ્યકક્ષાની છે, કે જે રાજ્યકક્ષા એટલે એક વસ્તુ આમાં એક અત્યારે નોલેજ માટે એક વસ્તુ કહી દઉં કે જે હોકી રાજકોટ, હોકી ગુજરાત અને હોકી ઇન્ડિયા આ 3 ફેક્ટર આમાં કામ કરે છે, કે હોકી ઇન્ડિયા જે છે એ ભારત સરકારના અંડરમાં બધું કામ કરે છે, એમાંથી જ આપણી રાષ્ટ્રકક્ષાની અને
આંતરરાષ્ટ્રીય કક્ષાની ટીમ બને છે. એના અંડરમાં હોકી ગુજરાત છે, એના અંડરમાં હોકી રાજકોટ છે. જ્યારે પણ આ ટુર્નામેન્ટનું આયોજન અત્યારે રાજકોટ ખાતે જુનિયર લેવલનું કરવામાં આવેલું છે, આ ટીમમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ બધા કે જે ગુજરાત રાજ્યની ટીમોથી રમશે અને ઇન્ડિયા લેવલે એમનું પરફોર્મન્સ આપશે, આમાંથી અલગ અલગ જિલ્લાની કે આમાં એક નિયમો છે કે જે ખેલાડી છે એનું રજિસ્ટ્રેશન જરૂરી છે, પ્લસ જે તે જિલ્લાના પ્રતિનિધિ આવે છે એનું પણ રજિસ્ટ્રેશન જરૂરી છે. એટલે જે હોકી ઇન્ડિયા અને હોકી ગુજરાતે રજિસ્ટર કરેલા પ્લેયર છે, રજિસ્ટર કરેલા જિલ્લાઓ છે, એ આમાં ભાગ લઈ શકે છે. એ ચેમ્પિયનશિપ છે, ચેમ્પિયનશિપમાં જે કોઈ ચેમ્પિયન થશે આમાં આખી ટીમ નહીં જાય, પણ આમાંથી આપણે 30 જેટલા ખેલાડીઓ પસંદગી પામશે અને 30માંથી 18 ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ રમવા માટે જશે. તો આનું પણ અહીંયા આ જ જગ્યાએ સિલેક્શન કરવામાં આવશે અને તમિલનાડુ ખાતે આ ટીમ આપણી ભાગ લેવા માટે જશે. મારું નામ કુરેશી મુસ્કાન છે. હું છેલ્લા 5 વર્ષથી હોકી રમું છું. હું નેશનલ પ્લેયર છું અને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડમાં હેડ કોચ મારા મહેશભાઈ દિવેચા તેની અંડરમાં હું જુનિયરની બોયઝની ટીમને કોચિંગ આપું છું. છેલ્લા થોડાક સમયથી હું કોચિંગ આપું છું ટીમને અને આપણે હોકી રાજકોટ અને RMC દ્વારા જુનિયરની બોયઝની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે જે તમિલનાડુ ખાતે રમાશે રાજ્યકક્ષાએ. તેથી 10 ટીમો ભાગ લેવાની છે, તેમાં આપણી રાજકોટની ટીમ પણ છે અને આપણે સવાર સાંજ બાળકોને પ્રેક્ટિસ માટે કેમ્પ રાખવામાં આવ્યો છે. તે લોકોને હોકી ગેમમાં કેવી રીતે આપણે મેચમાં કેવી રીતે ગોલ મારવો, કેવી રીતે ડિફેન્ડિંગ કરવું તેની અમે ગાઈડલાઇન્સ આપી છે તેમને અને ટીમ તૈયાર કરી છે. આપણે 3 દિવસ ટુર્નામેન્ટ છે, 26, 27, 28, અને તે ટુર્નામેન્ટમાં આટલી બધી ટીમો ભાગ લઈ રહી છે તો તે ટીમોને ટીમોમાં કેવી રીતે આપણે આગળ આવવું, સેમિફાઇનલ ફાઇનલ સુધી પહોંચવું અને આપણે કેવી રીતે વિજેતા થવું તેની અમે ગાઈડલાઇન્સ આપી છીએ. અને હોકી બાબતે તેમને અમે પ્રેક્ટિસ સવારે 6:30 અમે પ્રેક્ટિસ ચાલુ કરી છીએ અને 9 વાગ્યા સુધી અમે કોચિંગ આપી છીએ તેમને. મારું નામ દેવરસિંહ રાજ છે. કાલથી જુનિયરની ટુર્નામેન્ટ શરૂ થઈ રહી છે અને અમારી બી રાજકોટની ટીમ છે, એમાં અમે બી પાર્ટિસિપેટ કર્યું છે. કે હોકી આપણા ઇન્ડિયાની નેશનલ ગેમ છે અને એ મને બહુ જ પસંદ હતી પહેલેથી જ, અને હું સ્કૂલ લેવલે બી શીખતો અને પછી ધીમે ધીમે અહીંયા મેં શરૂ કર્યું. હું નેશનલ લેવલ સુધી રમી આવ્યો છું. હરિયાણા ગયો તો હું નેશનલ રમવા, અને બીજી સ્ટેટ લેવલની બી ટુર્નામેન્ટમાં બી મેં પાર્ટિસિપેટ કર્યો હતો પહેલાં બી. દરરોજ બી મેં મોર્નિંગમાં 6:30 to 9:30 સુધી રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ છીએ અને સાંજે બી 5 to 7:30 સુધી પ્રેક્ટિસ કરીએ છીએ. એજ્યુકેશન બી અમે મેનેજ કરી લઈએ છીએ, સ્પોર્ટ્સ પર સાથે મેનેજ કરી લઈએ જ છે. હોકી દરેક સ્પોર્ટ્સ છે, ગમે સ્પોર્ટ્સ છે, રમવી જ જોઈએ અને સ્પોર્ટ્સ ભણતરની સાથે સાથે સ્પોર્ટ્સ બી જરૂરી જ છે રમવું. ચેમ્પિયન થવું જ છે આ વખતે તો, અને ખૂબ જ મહેનત કરીએ છીએ અમે, રોજની બહુ જ પ્રેક્ટિસ કરીએ છીએ, આખી ટીમ બહુ જ મહેનત કરીએ છીએ અમે બહુ જ. મારું નામ જાડેજા ધર્મરાજસિંહ છે. મારી ઉંમર 17 વર્ષ છે. કાલે રાજકોટ ખાતે જુનિયરની ટુર્નામેન્ટ છે, અમારી તો સારી તૈયારી છે, ચેમ્પિયન થવાની જ છે. સવારે 6:30 to 9:30 સુધી અને સાંજે 5 to 7:30 સુધી પ્રેક્ટિસ કરી જાય છીએ. બસ સ્કૂલ ટાઈમથી જ હોકી રમવાનું હતું, ત્યારથી રમી જ છીએ હોકી. નેશનલ લેવલ સુધી રમી આવ્યા છીએ, છત્તીસગઢ ખાતે ગયા હતા અને સ્ટેટ લેવલની પણ ઘણી ટુર્નામેન્ટ રમ્યા છીએ, એમનો સારો સપોર્ટ છે. ઉમરગામ રેલવે ફાટક નંબર 66 જે 2.5 વર્ષથી બંધ છે, આવામાં લોકો પોતાના જીવના જોખમે રેલવે ફાટક ક્રોસ કરતા હોય છે. એવામાં રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા એક કોઈ પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. ગયા મહિને તારીખ 14/10/2021 રોજ એક વ્યક્તિનું ટ્રેન અડફેટે આવતા મૃત્યુ થયું હતું અને મૃત્યુ થનાર પરિવાર ખૂબ જ ગરીબીનો સામનો કરતો હોય છે. તેને ન્યાય આપવા તેમજ ફાટક ફરીથી શરૂ કરવા આજુબાજુના વિસ્તારના લોકો તથા આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલવે અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા જો હૈ જો સોલસુંબા મેં કાર્યરત હૈ ઉમરગાંવ મેં. આજ હમ યહાં પે આયે હૈ ઉમરગામ રેલવે સ્ટેશન પે ઓનરેબલ રેલવે મિનિસ્ટર કો સંબોધ કે હમને યહાં પે એક લેટર દિયા હૈ આવેદનપત્ર. ઉમરગામ રેલવે ફાટક નંબર 66 જો કે 1 સાલ કે લી બંધ ક્યા ગયા થા, આજ 2.5 સાલ કે ઉપર હો ગયા, ફિર ભી એ ફાટક આજ ભી બંધ હૈ. યે ફાટક બંધ હોને કી વજહ સે આદમી અપની રિક્સ પે રેલવે ટ્રેક ક્રોસ કરતે હૈ, જિસકી વજહ સે
काफ़ी एक्सीडेंट हुए हैं और काफ़ी लोगों की यहाँ पे मृत्यु हो गई है। और गए महीने 14 तारीख को नैना जॉन के पति जो रात को ट्रैक क्रॉस कर रहे थे उनकी मृत्यु हो गई थी। हम चाहते हैं कि उसके परिवार को न्याय मिले, उनके जो उनकी लोन बाकी है बैंक की और प्लस उनकी जो बच्ची है, दो बच्चियां हैं, एक की शादी हो गई है, एक की शादी करनी बाकी है। हम चाहते हैं कि रेलवे उन्हें कंपनसेशन दे और उनकी लड़की को रेलवे के अंदर जॉब मिलनी चाहिए। और दूसरी बात के ये जो रेलवे फाटक है संजान और घोलवर रेलवे स्टेशन पे जो रेलवे फाटक है इन्होंने शिफ्ट किया है, तो उमरगाम का रेलवे फाटक शिफ्ट क्यों नहीं कर सकते? इन्हों को शिफ्ट करना ही था और रेलवे ने कायदे का पालन नहीं किया है कि जब कोई भी काम चालू होता है तो उनको डाइवर्जन देना था, लेकिन डाइवर्जन दिया नहीं और रेलवे फाटक डायरेक्टली बंद कर दिया। 2.5 साल से उमरगाम की जनता बहुत ज़्यादा परेशान है। गुड्स ट्रेन आती है, एक एक दो दो घंटे गुड्स ट्रेन खड़ी रहती हैं, बच्चे हैं, लेडीज़ लोग हैं, गुड्स ट्रेन के नीचे से पास होने को मजबूर है। इन्होंने सब्स्टिट्यूट दिया है LC नंबर 67 जो कि 7 किलोमीटर का चक्कर होता है। तो आज एक गरीब आदमी का रोज का जहाँ पे 20 रुपए का पेट्रोल जा रहा था वहाँ पे आज 100-120 रुपए का पेट्रोल जा रहा है, तो आदमी पैसा कहाँ से लाएगा? और दूसरी बात के उमरगाँव की जो जनता है के लिए हम लोग जो प्रयत्न कर रहे हैं, इस प्रयत्न में हम चाहते हैं कि रेलवे प्रशासन फाटक खोल दे। सूरत में घरेलू हिंसानो मामलो सामे आव्यो हतो, जेमां 42 वर्षनी बहुने ससराए गरम पाणी नाखी दजाड़ी हती। मोढुं बचावा जता पेट पर उकळता गरम पाणीथी दाजेली महिला सिविल होस्पिटले पहोंची हती अने डॉक्टरने जणाव्युं हतुं के एक अठवाडियाथी सासु ससरानो त्रास सहन करी रही छे अने छेल्ला 3 दिवसथी ससरा द्वारा मार मारवामां आवी रह्यो छे। उपरांत 8 वर्षथी कोर्टमां घरेलू हिंसानो केस चाली रह्यो छे। આજે સવારે છે ને મારી સાસુ છે ને જાણી જોઈને મારા સસરાને એવું કીધું કે ભાઈ મારી પર પાણી વેડી ગઈ એમ કહ્યું ને એ લોકો મને 3 જણા મને ભીક મૂકીને માર માર્યો, ત્યાર પછી બાથરૂમમાં ઘૂસી ઘૂસીને ઠંડા પાણીથી મને નવડાવ્યું। કયા પાણીથી? ઠંડા પાણીથી, પહેલાં સૌથી પહેલાં ઠંડા પાણીથી નવડાવી અને ત્યાર પછી નાકરાના ફટકા માર્યા અને પછી પાછી હું પોતું મારવા માટે બહાર નીકળી ત્યારે ગરમ પાણીની તપેલી ભરીને વેડી દીધી મારા શરીર પર। આવું કરવાનું કારણ શું? એ લોકોને મને ઘરમાં રાખવી નથી। આવું કોણ કરે છે? મારો સસરો જ નાલાયક પણ વર્તન કરે છે, રોજે રોજ એમની કે સાહેબ આજે મને નવડાવી છે, રોજે રોજ બાથરૂમમાં ઘૂસી ઘૂસીને મને નવડાવે છે। એવું કેમ કરે? મારી શારીરિક છેછાડ કરે છે સાહેબ। તો તમે કશે ફરિયાદ નહીં કરે? 100 નંબર પર હું ફરિયાદ કરું છું ને સાહેબ, પણ 100 નંબર પોલીસ મને ફરિયાદ લખવા માટે પોલીસ સ્ટેશન લઈ જાય ને એટલે લોકો ઘર પર લોક મારી રહી છે, એ બીકથી હવે હું 100 નંબર પર ફોન નથી કરતી। પાટણ જિલ્લાના સાંતલપુરના રણમાં મીઠું પકવતા અગરિયાઓને ઓળખ માટે શ્રમ રોજગાર કચેરી દ્વારા ઓળખ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા અગરિયાઓને 2 દિવસ અગાઉ 1200 જેટલા કાર્ડ રદ કરી દેવામાં આવતા ધંધાના સમયે મુશ્કેલીમાં મુકાયા હતા। આથી શહેરની નવજીવન હોટલ ખાતે અગરિયા દ્વારા હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા। અગરિયા ઓળખ કાર્ડ જે માત્ર પાટણ જિલ્લા પૂરતા રદ કર્યા છે એ સંદર્ભે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ। બધા અગરિયાઓ સાથે છે, અહીંના સ્થાનિક આગેવાનો પણ છે અને જો ઉપરોક્ત માંગ સ્વીકારવામાં નહીં આવે અને અગરિયાના કાર્ડ પુનઃ જો સ્થાપિત કરવામાં નહીં આવે તો રાજ્ય સરકાર સુધી રજૂઆત જો નહીં થાય તો તમામ સાંતલપુર રણ વિસ્તારના અગરિયાઓ ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉગ્ર આંદોલન કરશે। કારણ શું દર્શાવવામાં આવે છે રદ કરવા માટે? રદ કરવામાં એમ કે છે કે ફોરેસ્ટ RFO નો કાગળ છે અભયારણ વિભાગનો, એ સંદર્ભે અમે તમામ કાર્ડો રદ કરીએ છીએ। આવા 1244 કાર્ડ જજામ રણ વિસ્તાર અને સાંતલપુર રણ વિસ્તાર 2 વિસ્તારના થઈને અત્યારે એવી છે કે આ કાર્ડ જો રદ થઈ જાય તો કોઈ પણ વેલફેરની સ્કીમનો લાભ અગરિયાને મળે નહીં। જમીનના અધિકારો સાથે આ કાર્ડને કોઈ લેવા દેવા જ નથી, એટલે જમીનના અધિકારો જુદી વસ્તુ છે અને કલ્યાણકારી યોજનાઓ માટેનું કાર્ડ અલગ વસ્તુ છે। એટલે કોઈ પણ અગરિયાને જો કાર્ડ રદ કરવામાં આવે તો તેને શિક્ષણ, પાણી, આરોગ્ય, બાકી કલ્યાણકારી યોજનાઓના જે લાભ મળે છે એ મળતા બંધ થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થાય। શું નામ તમારું? ઘનશ્યામભાઈ જુલા, હું સંયોજક છું અગરિયા હિતરક્ષક મંચ પાટણ જિલ્લા। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આવતા દિવસોમાં સેનેટ સભ્ય માટેના ઇલેક્શન શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે દાતાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને દાતાઓ તરફથી પુષ્કળ પ્રમાણમાં દાન આવી રહ્યું છે। ત્યારે વિદ્યાના ધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દાતાઓ દ્વારા જે પ્રકારે હાલ દાન આપવામાં આવે છે તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર વિજય દેસાણી વિગતવાર ચર્ચા કરતા તેમજ સેનેટ ચૂંટણીને લઈને સંપૂર્ણ માહિતી આપી હતી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટના ઇલેક્શનો આવતા સમયમાં આવી રહ્યા છે, વિવિધ ફેકલ્ટીના અને વિવિધ પ્રકારના જે કાંઈ ઇલેક્શનો છે
યુનિવર્સિટીમાં દાતાની 3 સીટો હોય છે, એટલે સ્વાભાવિક રીતે આ દાનની સરવાણી આપણે જેમ વાત કરી એમ અત્યારે વધી છે. અને 50 લાખ રૂપિયા જેવું દાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ છેલ્લા 6 મહિનાની અંદર અમને પ્રાપ્ત થયું છે. અને આ બધી જે કાંઈ નોંધો છે એ સિન્ડિકેટની સભામાં અમે મૂકશું અને આગળ સિન્ડિકેટ જે નિર્ણય કરે એ પ્રક્રિયા કરશું. યુનિવર્સિટીમાં દાન એ ભવનોમાં પણ અનેક ભવનો અનેક દાતાઓએ બનાવી આપ્યા છે. અને શિક્ષણનું વિદ્યાધામ છે એટલે સ્વાભાવિક છે કે સમાજને સોસાયટીને યુનિવર્સિટીમાં દાન દેવાની ઈચ્છા થાય. તો આ તમામ દાન અમે સિન્ડિકેટની મંજૂરી પછી સ્વીકારીએ છીએ. અને સ્વાભાવિક છે કે આ ચૂંટણીનો માહોલ છે અને 3 દાતાની સીટ છે એટલે જે લોકો ઈચ્છુક હોય એ લોકો પણ આ રીતની વ્યવસ્થા કરતા હોય છે. સેનેટની ચૂંટણીની જે વાત કરી 3 સીટ છે, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ વધારે દાન આપતો હોય તો તે ચૂંટાતો હોય છે, કઈ રીતનું આપવાનું? એમાં એવું છે કે 1 લાખ રૂપિયાનું દાન કોઈ વ્યક્તિ આપે એટલે એ સેનેટ મેમ્બર નથી થઈ જતો, પરંતુ એ એનો મતદાર થઈ જાય છે. અને એ પછી જેનું નામ સૂચવે લેટર અમે એનો લઈએ છીએ ઓથોરિટીનો, જેણે દાન આપ્યું એનું, એ જેનું નામ સૂચવે એ મતદાર તરીકે લઈએ છીએ. આ મતદારમાંથી જે કોઈને સેનેટનું ઇલેક્શન લડવું હોય તો એ લડી શકે છે, પણ મેં વધારેમાં વધારે 3 સેનેટ સભ્યો આ દાતાની સીટમાંથી એ ચૂંટાઈ શકે છે. તો દર્શક મિત્રો આ હતા આજના અબતક બુલેટિન, કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો અબતક, નમસ્કાર.